વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિમલાથી કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરાયો હતો, જેનું સુરતમાં પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મંત્રીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાનો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેનાર લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિમલાથી કેન્દ્ર સરકાર યોજનાનો લાભ લેનારાઓ સાથે સંવાદ કર્યો હતો, જે માટે સુરતમાં પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું હતું, જ્યાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોધાવાલા, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સાથે સંવાદો ધારાસભ્યો સહિતનાઓ હાજર રહ્યા હતા. મેરા નામ દાસરી અશોક હૈ, મમ તેલંગાના સે આયા હુઆ હૈ ઓર યહાં પે રોજી રોટી કે લિયે ઇધર આયા હૈ ઓર યહાં પે માં પ્રભુનગર મેં ઇડલી સાંભર કા ધંધા ચલતા મેરા. લોકડાઉન મેં થોડા દિક્કત હુઆ, લોકડાઉન મેં થોડા દિક્કત હુઆ તો એસએમસી વાળા ને મેરે કો એસએસએ બતા પીએમ સ્વનિધિ લોન કે લિયે બતાયા 10,000 કે લોન હૈ. મેને 10,000 કે લિયે ફોર્મ ભર દિયા, જૈસે હી મેરે કો ફોર્મ ભર દિયા કેનેરા બેંક સે મેસેજ આ ગયા આપકી ઇધર આ જાઓ સાઇન કર દો 10,000 કા લોન મિલ જાયેગા. લોન મિલ ગયા મેરે કો એક હી દિન મેં. ઉસકે બાદ હર મહિને ડિજિટલ પેમેન્ટ હોતા થા મેરે કો, ઓર ઉસકે બાદ વો 7% સબસિડી ભી મિલા થા ઉસકે અંદર, ઓર ઉસકે બાદ વો ખતમ હો ગયા. 20,000 કા લોન ભી મેરે કો મિલ ગયા, ઓર વો ખતમ હોને કે બાદ 50,000 લોન મિલેંગે એસએમસી વાળા ને બતાયા. ઓર ઉસકે બાદ મેરે કો માતૃ વંદના, મેરા મિસિસ પ્રેગ્નન્સી હૈ, એક બાર 1,000 રૂપિયા ગિરા, એક બાર 2,000 રૂપિયા ગિરા, ઓર વેક્સિન કે બાદ 2,000 રૂપિયા ઓર ગિરેગા, પૂરા 5,000 હમકો લાભ મિલેગા. ઓર LIG ડ્રો મેરે કો LIG મેં 2015 મેં લગા હુઆ હૈ મકાન, ઇસકે અંદર સુવિધા અચ્છા હૈ, લિફ્ટ હૈ, ગેસ લાઇન હૈ, ગાર્ડન હૈ, ઓર સુવિધા અચ્છા મિલ રહા થા રહેને કે લિયે, ખુદ કે ઘર મેં અચ્છા ફીલ હોતા મેરે કો. ઓર માં કાર્ડ હૈ મેરા, પાપા કે લિયે 2 બાર ઓપરેશન હુઆ, ઉનકા ઇલાજ ફ્રી મેં હો ગયા મેરે કો. દૂસરા હૈ BPL કાર્ડ હૈ, ઉસકે અંદર મેરે કો રેશન, ગેહું, ચાવલ ઓર કુછ મિલતા હૈ, ઓર કુછ લાભ હોગા તો SMC વાળા ઓર બતાએંગે કરકે ઘર પે સર્વે કરકે ગયા હૈ. આજે કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદરની સરકારને સફળતાપૂર્વક 8 વર્ષ પૂરા થયા અને એમાં જે કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ છે એની સાથે એમણે આખા દેશમાં સંવાદ કર્યો છે અને આજે જ્યારે કિસાનોના ખાતામાં 6,000 રૂપિયાનો 11મો હપ્તો જમા થવાનો છે ત્યારે એની સાથે સાથે જ આજે અનેક કલ્યાણકારી યોજનાઓ, જેમાં ખાસ કરીને મહિલાઓ લાભાર્થી છે કે જેના પોતાના નામે ઘર થયા, જે પોતે સ્વનિર્ભર બની, જે લોકોને પોતાને આયુષ્યમાન યોજનાનો કાર્ડ મળ્યો, હર ઘરને જલ એવી જે 10-11 જેટલી યોજનાકારી જન કલ્યાણકારી યોજના છે એના લોકોના આશીર્વાદ આજે નરેન્દ્રભાઈને મળ્યા, અમારી સરકારને મળ્યા અને લોકો આજે ખૂબ ઉત્સાહિત છે કે આવી રીતે 8 વર્ષ પૂર્ણ થવાની આજે અમને ઉજવણી કરવાનો મોકો મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લાભ લેનારાઓએ સીધો સંવાદ કરતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી.